નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 10 ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 10 વિધાયક મનોવિજ્ઞાન. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન 1. વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે, એવું કોણે નોંધ્યું છે? તેમાં ઉત્તર આવશે સી. પીટરસન. પ્રશ્ન 2. મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? જેમાં ઉત્તર આવશે ડી. માર્ટિન સેલિગમેન. પ્રશ્ન 3. અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? જેમાં ઉત્તર આવશે બી. મોટિવેશન એન્ડ પર્સનાલિટી. પ્રશ્ન 4. નીચેનામાંથી કર્યો કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? જેમાં ઉત્તર આવશે સી. હતાશા. પ્રશ્ન 5. સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જેમાં ઉત્તર આવશે સી. આવક. પ્રશ્ન 6. એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? જેમાં ઉત્તર આવશે એ. પોતાની જાતનું પ્રગટીકરણ. પ્રશ્ન 7. નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે? જેમાં ઉત્તર આવશે ડી. શર્મિંદાપણ. પ્રશ્ન 8. વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? જેમાં ઉત્તર આવશે ડી. બંને સરખા સુખી છે. પ્રશ્ન 9. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જેમાં ઉત્તર આવશે એ. મહિલાઓ. પ્રશ્ન 10. સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? જેમાં ઉત્તર આવશે ડી. આપેલ તમામ. આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે. અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે. અહીંથી તમને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, તદુપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, એ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં તમને જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારના તમામ વિષયની માહિતી વિડીયો સાથે તમને અહીંથી મળતી રહેશે. તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. કયા મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે? જેમાં ઉત્તર આવશે મેસ્લો અને રોજર્સ જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે. પ્રશ્ન 2. 20મી સદીના મનોવિજ્ઞાનમાં માનવ વર્તનના કયા કયા નિષેધક પાસાઓનો અભ્યાસ પર વધુ ભાર અપાયો હતો? જેમાં ઉત્તર આવશે 20મી સદીના મનોવિજ્ઞાનમાં ચિંતા, હતાશા, મનોભાર, સંઘર્ષ, આક્રમકતા, મનોવિકૃતિઓ વગેરે જેવા માનવ વર્તનના નિષેધક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર અપાયો હતો. પ્રશ્ન 3. કોના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે? જેમાં ઉત્તર આવશે માર્ટિન સેલિગમેનના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે. પ્રશ્ન 4. સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં કોનો સમાવેશ થાય છે? જેમાં ઉત્તર આવશે સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં આવક, ઉંમર, વ્યવસાય, નોકરી, હોદ્દો વગેરે જેવા આર્થિક અને સામાજિક સૂચકોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 5. સુખ અંગેના વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ મુજબ સેના માટે મથતા રહેવું એ માનવ જીવનનું મુખ્ય ધ્યેય છે? જેમાં ઉત્તર આવશે, સુખ અંગેના વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ મુજબ સુખ અને સંતોષ માટે મથતા રહેવું એ માનવ જીવનનું મુખ્ય ધ્યેય છે. પ્રશ્ન 5. સુખ અંગેના વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ મુજબ સેના માટે મથતા રહેવું એ માનવ જીવનનું મુખ્ય ધ્યેય છે? જેમાં ઉત્તર આવશે, સુખ અંગેના વ્યક્તિલક્ષી દ્રષ્ટિકોણ મુજબ સુખ અને સંતોષ માટે મથતા રહેવું એ માનવ જીવનનું મુખ્ય ધ્યેય છે. પ્રશ્ન 6. લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે? જેમાં ઉત્તર આવશે, લગ્ન જીવનના અંતથી સંગાત, ભૂખ, પ્રેમ, લાગણી, આવેગિક સમર્થનમાં ખોટ પડે છે અને આર્થિક સ્ત્રોતમાં ઘટાડો થાય છે. પ્રશ્ન 7. વ્યક્તિ કોના તરફથી મળતી સૂચનાઓ દ્વારા સંસ્કૃતિની રીતો આત્મસાત કરે છે? જેમાં ઉત્તર આવશે, વ્યક્તિ માતા પિતા, શાળા, સમવયસ્કો અને સમૂહ માધ્યમો તરફથી મળતી સૂચનાઓ સંસ્કૃતિની રીતો આત્મસાત કરે છે. પ્રશ્ન 8. સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે? જેમાં ઉત્તર આવશે, સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે રાષ્ટ્રીય વારસો, ભાષા, ધર્મ, સમુદાય, વંશ અને વંશીયતા, જાતિ, ઉંમર, ભૌગોલિક વૈવિધ્ય, ઐતિહાસિક ઘટનાઓ વગેરે બાબતો જવાબદાર છે. પ્રશ્ન 9. સુખના પ્રકારો જણાવો. જેનો ઉત્તર છે, વિધાયક મનોવિજ્ઞાન સુખના આ બે પ્રકારો દર્શાવે છે. પહેલું છે વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગટીકરણ સુખ. પ્રશ્ન 10. મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલાઓ જણાવો. જેમાં આવશે, પહેલું છે જીવન સંતોષ માપન તુલા, બીજું છે વિધાયક નિષેધક ભાવ માપન તુલા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. જેમાં પહેલું છે માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફેન્કલનું શું માનવું છે? જેનો ઉત્તર આ પ્રમાણે છે. તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. પ્રશ્ન 2. વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો. જેમાં પહેલી વ્યાખ્યા છે સેલ્ડન અને કિંગ અને બીજી છે ગેબલ અને હેઇટ. પ્રશ્ન 3. સુખ અને સુખાકારીની વ્યાખ્યા આપો. જેમાં આવશે, સુખ અને સુખાકારીની મનોવૈજ્ઞાનિક ડાઇનરે આપેલી વ્યાખ્યા નીચે પ્રમાણે છે. પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનોને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખી શકાય. પ્રશ્ન 4. વિધાયક નિષેધક ભાવ માપન તુલામાં જણાવેલ વિધાયક ભાવોની યાદી આપો. જેમાં આવશે, વિધાયક નિષેધક ભાવમાં પંતુલામાં જણાવેલ વિધાયક ભાવોની યાદી આ પ્રમાણે છે. પહેલું છે રસવૃત્તિ, બીજું છે ઉત્તેજના. ત્રીજું છે દઢ મનોબળ, ચોથું છે ઉત્સાહ, પાંચમું ગૌરવ, છઠ્ઠું છે સાવચેતી, સાતમું છે પ્રેરણા, આઠમું છે કૃત નિશ્ચયતા, નવમું છે વિનય અને વિવેક તથા દસમું છે સક્રિયતા. પ્રશ્ન 5. નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે? જેમાં ઉત્તર આવશે, નિષેધક પરિસ્થિતિમાં પુરુષોમાં માદક પદાર્થોનું સેવન, સમાજ વિરોધી પ્રવૃત્તિ, અનિયંત્રિત ગુસ્સો અને આક્રમકતા સાથે જોડાયેલી સમસ્યાઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 6. પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? જેમાં ઉત્તર આવશે, પરણેલી વ્યક્તિઓ અપરિણિત વ્યક્તિ, છૂટાછેડા લેનાર વ્યક્તિ, જીવનસાથીથી અલગ રહેનાર વ્યક્તિ અને જેમના જીવનસાથી મૃત્યુ પામ્યા છે તેવી વ્યક્તિથી વધુ સુખી હોય છે. પ્રશ્ન 7. સુખાકારી માટે સુખી લગ્ન જીવન વિશે માયર શું કહે છે? જેમાં ઉત્તર આવશે, વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન અને લગ્ન જીવન ન હોવા કરતાંય ખરાબ છે. પ્રશ્ન 8. 21મી સદીના પ્રારંભથી મનોવિજ્ઞાનમાં કયા વિધાયક અભ્યાસ થાય છે? જેમાં આવશે, 21મી સદીના પ્રારંભથી મનોવિજ્ઞાનમાં
સમાજ ઉપયોગી વર્તન, સુખ અને સુખાકારી, ખુશી અને હિંમત, આશાવાદ, સ્વસમાન, બહિર્મુખતા વગેરે જેવા વિધાયક પાસાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 9, સંસ્કૃતિ એટલે શું? જેનો ઉત્તર આવશે, સંસ્કૃતિને કોઈ સામાજિક જૂથ કે સમાજ દ્વારા પાળવામાં આવતા સામાજિક નિયમો, ધોરણો, ભૂમિકાઓ અને મૂલ્યોના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 10, સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો કયા છે? જેમાં ઉત્તર આવશે, ખુશ રહેવું, વિધાયક મનોવલણ ધરાવવું અને પોતાની જાત માટે સારું અનુભવવું એ સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો. જેમાં પહેલું છે, મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરવું. બીજું છે, સ્વાસ્થ્ય વર્ધક સ્ત્રોતોની સમજ કેળવવી. બીજો પ્રશ્ન, સુખ અને સુખાકારી અંગેના કારણો વર્ણવો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. વિધાયક મનોવૈજ્ઞાનિકો સુખ અને સુખાકારીને અલગ અલગ માનતા નથી. જ્યારે વ્યક્તિ વધુ આનંદ કે સુખ અને ઓછું દુઃખ અનુભવતો હોય, કોઈ રસપ્રદ પ્રવૃત્તિઓમાં જોડાયેલો હોય, ઘણી બધી ખુશી અને ઓછી પીડાનો અનુભવ કરતો હોય, તેને પોતાના જીવનમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થતો હોય, ત્યારે તેઓ ભરપૂર વ્યક્તિલક્ષી સુખાકારી અનુભવે છે તેમ કહેવાય. પ્રશ્ન 3, વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો, જેમાં ઉત્તર આવશે, વિશ્વના કુલ 16 દેશોના 1,70,000 વ્યક્તિઓ પર જીવન સંતોષ અને જાતિ અંગેનું સર્વેક્ષણ જણાવે છે કે મહિલા અને પુરુષમાં સુખાકારી અને જીવન સંતોષનું પ્રમાણ લગભગ સરખું છે. જેમાં આવશે, વિધાયક મનોદશા અને વર્તન. દરેક સંશોધન અભ્યાસનું એક સામાન્ય તારણ એ છે કે મહિલાઓ પુરુષો કરતા વિધાયક આવેગો વધુ અભિવ્યક્ત કરે છે. અન્ય વ્યક્તિની આવેગિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવામાં અને બિનશાબ્દિક સંકેતોને ઓળખવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ કુશળ જોવા મળે છે. પ્રશ્ન 4, સેલિગમને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના 3 સ્તંભોનું વર્ણન કરો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. પ્રશ્ન 5, જીવન સંતોષ માપન તુલાના 5 વિધાનોનું વર્ણન કરો, જેમાં આવશે, વ્યક્તિલક્ષી સુખાકારીને 3 પ્રાથમિક તત્વો માપવામાં આવે છે. આ 3 તત્વો આ પ્રમાણે છે. પહેલું છે જીવન સંતોષ, બીજું છે વિધાયક ભાવ અને ત્રીજું છે નિષેધક ભાવ. જીવન સંતોષ માપન તુલા આ પ્રમાણે છે. ડાઇનર અને અન્ય મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ 20 નીચેનો પ્રાપ્તાંક જીવન અંગેનો અસંતોષ દર્શાવે છે. સંતોષ અને અસંતોષ જણાવવા માટેનું અર્થઘટન. લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો, જેનો ઉત્તર આ પ્રમાણે છે.
અપરિણિત વ્યક્તિઓથી, છૂટાછેડા લેનાર વ્યક્તિઓથી, જીવનસાથીથી અલગ રહેનાર વ્યક્તિઓથી કે જેમના જીવન સાથે મૃત્યુ પામ્યા છે તેવી વ્યક્તિઓથી. લગ્નની વિધાયક અસરો ખૂબ વધારે છે. પ્રશ્ન 7. પૂર્વાર્ધીય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદન એટલે શું? જેનો ઉત્તર આ પ્રમાણે છે. એશિયન સંસ્કૃતિમાં સામાજિક સંબંધોની સંવાદિતતાની જાળવણી અને સંવર્ધન માટે બાળકોને અન્યની સાથે સમાયોજિત વર્તન કરવાનું શીખવવામાં આવે છે. પ્રશ્ન 8. પૌવાર્ત્ય સંસ્કૃતિ પ્રમાણે સ્વ આલોચક મનોવલણો એટલે શું? જેનો ઉત્તર આવશે, એશિયન સંસ્કૃતિમાં પરસ્પર વિશ્વાસ અને સમર્થનમાં સ્વ આલોચક મનોવલણની મહત્વની ભૂમિકાને અગત્યનું લક્ષણ માનવામાં આવે છે. આમ અમેરિકન પોતે શું માને છે તેને અને એશિયન બીજાઓ માને છે તેને સુખાકારી માટે મહત્વનું ગણે છે. પ્રશ્ન 9. સેલિગમને સૂચવેલ કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ સમજાવો. જેમાં આવશે, કાલ્પનિક અનુભવ મશીન મનોવૈજ્ઞાનિક સેલિગમને આપેલું કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ મહત્વનું છે. કોઈ એક વ્યક્તિને એક અનુભવ મશીનમાં પૂરી દેવામાં આવે. કદાચ થોડા સમય માટે વ્યક્તિને આ મશીનમાં રહેવાનું બહુ ગમશે. પ્રશ્ન 10. વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો. જેમાં આવશે, સુખ અંગેના ખ્યાલો વ્યક્તિગત વધુ અને વસ્તુલક્ષીઓ હોય છે. વ્યક્તિ કેવા જીવનને સારું જીવન માને છે તે સુખને સમજવા માટે મહત્વનું છે. વ્યક્તિલક્ષી સુખાકારીનો ખ્યાલ એ સુખ અંગેના ટૂંકા સમયના અથવા શારીરિક સુખના ખ્યાલ કરતાં પણ ઘણો વ્યાપક ખ્યાલ છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. પ્રશ્ન 1. સ્વ પ્રગટીકરણ સુખને વિગતે સમજાવો. જેમાં ઉત્તર આવશે, સુખ અંગેના ખ્યાલો વ્યક્તિગત વધુ અને વસ્તુલક્ષી ઓછા હોય છે. જેમાં પહેલું આવશે સ્વ પ્રગટીકરણ સુખ અને બીજું છે કાલ્પનિક અનુભવ મશીન. વ્યક્તિલક્ષી સુખના દ્રષ્ટિકોણ પ્રમાણે આ મશીનમાં પુરાયેલી વ્યક્તિ દરેક સમયે અઢળક સુખનો અનુભવ કરતી રહેશે. સુખ અંગેનો સ્વ પ્રગટીકરણ ખ્યાલ. વ્યક્તિ જ્યારે ધ્યેયોને અનુસરીને તેને પ્રાપ્ત કરે છે તે અને પોતાની અનોખી આંતરિક શક્તિઓને ખીલે છે ત્યારે વ્યક્તિ સૌથી વધુ સુખી હોય છે. પ્રશ્ન 2. વિધાયક નિષેધક ભાવ માપન તુલાનું વર્ણન કરો. જેનો ઉત્તર આવશે, વ્યક્તિલક્ષી સુખાકારીને ત્રણ પ્રાથમિક તત્વો દ્વારા માપવામાં આવે છે. આ ત્રણ તત્વો આ પ્રમાણે છે. જેમાં આવશે, વિધાયક નિષેધક ભાવની માપન તુલા. વિધાયક ભાવ માટેના વિશેષણોમાં પહેલું છે ખુશ, બીજું છે આનંદી. ત્રીજું છે પ્રસન્ન ને ચોથું છે ઉત્સાહી. જ્યારે નિષેધક ભાવ માટેના વિશેષણોમાં આવશે ચિંતાતુર, નિરુત્સાહી, આક્રમક, ઈર્ષાળુ, નાખુશ તથા ખીન. વિધાયક નિષેધક ભાવ પરનો પ્રાપ્તાંક
10-50 ની વચ્ચે આવશે, જે વિધાયક અને નિષેધક ભાવની તીવ્રતા દર્શાવે છે. આ તુલાના માધ્યમથી વ્યક્તિ એ પણ જાણી શકે છે કે તેની હાલની મનોદશા પર કયા પ્રકારના આવેગોની વધુમાં વધુ અસર છે. પ્રશ્ન 3. નિષેધક આવેગો અને જાતિગત તફાવતોની સમજૂતી આપો, જેમાં આવશે નિષેધક આવેગો અને જાતિગત તફાવતો. મહિલાઓ પુરુષોની સરખામણીમાં નિષેધક આવેગોનો અનુભવ વધુ કરે છે, ઉપરાંત આવી આવેગિક અભિવ્યક્તિ પણ પુરુષો કરતાં વધુ કરે છે. સંસાધનોના તારણો જણાવે છે કે નિષેધક આવેગોની પરિસ્થિતિમાં પુરુષોમાં શારીરિક આક્રમકતા અને મહિલાઓમાં શાબ્દિક અને સંબંધજન્ય આક્રમકતા વધુ હોય છે. નિષેધક આવેગોમાં પુરુષ ગુસ્સે થશે અથવા અન્ય પર શારીરિક હુમલો કરશે, જ્યારે મહિલાઓનો નિષેધક આવેગોમાં ગુસ્સે થઈને જીભા જોડી, દલીલો, સંબંધોનો અંત વગેરે કરશે. પ્રશ્ન 4. પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો, જેનો ઉત્તર આ પ્રમાણે છે. જેમાં પહેલું છે પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી. અમેરિકનના મત અનુસાર મને જે બાબત ખુશ કરે છે તે બાબત કદાચ તમને પણ ખુશ ના કરે, કારણ કે તેમની દ્રષ્ટિએ સુખ અને સુખાકારી એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિએ સુખી થવા માટે પોતાની વ્યક્તિગત ક્ષમતાઓ અને વ્યક્તિત્વ ગુણ લક્ષણોને જાણવા એ અગત્યનું છે. પ્રશ્ન 5. લગ્નના ફાયદાઓ વર્ણવો, જેમાં છે લગ્નના ફાયદાઓ અંગે મનોવૈજ્ઞાનિક બ્રેમેસ્ટર અને લિયર્સ જણાવે છે કે સંલગ્નતાની જરૂરિયાત એ માનવીની એક પાયાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. જીવનસાથી અને માતા પિતાની ભૂમિકા પણ વ્યક્તિગત વિકાસ અને વ્યક્તિના આત્મસન્માન તથા સંતોષને ઉન્નત કરતી નવી ક્ષમતાઓની તકો પૂરી પાડે છે. દરેક સંસ્કૃતિમાં લગ્ન અને સુખાકારી સંબંધ વિધાયક હોય છે. પરિણીત વ્યક્તિઓ વિધુર, વિધવા, ત્યક્તા કે છૂટાછેડાવાળી વ્યક્તિઓ કરતાં વધુ જીવે છે. વિધાયક મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સુખાકારી માટે સુખી લગ્ન જીવન જરૂરી છે. મનોવૈજ્ઞાનિક માર્યસના મત મુજબ વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન એ લગ્ન જીવન ના હોવા કરતાં પણ વધુ ખરાબ છે. થેન્ક યુ.